સંસ્કૃતમાં એક સુભાષિત છે, શરીરમ વ્યાધિ મંદિરમ, શરીર એ રોગોનું ઘર છે. આ પંક્તિને ચરિતાર્થ કરી દે તેવી કથા એટલે ઉંબરદત્ત. એના શરીરના બધા જ અવયવો સડી ગયા હતા. એ 16 મહારોગોનો શિકાર બની ગયો હતો. ભીખ માંગવા છતાં એને ભોજન મળતું ન હતું. હૃદયના એક એક તારને હચમચાવી દેનારી આ ઉંબરદત્તની કથાનું આપણે એક ચિત્તે શ્રવણ કરીએ. હસ્તિપાલ મણરાજાની દાનશાળામાં અસ્ખલિત ગતિએ દેશના ફરમાવતા ફરમાવતા પરમાત્મા મહાવીર દેવે દુઃખ વિપાકનું 6 અધ્યયન પૂર્ણ કર્યું અને 7 અધ્યયનનો પ્રારંભ કર્યો. સંવેગ અને નિર્વેદ ભાવમાં રમતી સભાએ પ્રભુના વચનોને વિનયાવનત બની સાંભળવાનું શરૂ કર્યું અને પ્રભુ બોલ્યા, આ જંબુદ્વીપના ભરત ક્ષેત્રમાં પાટલીખંડ નામનું નગર છે. નગરના છેડે વનખંડ નામનું રમણીય ઉદ્યાન હતું. ઉદ્યાનમાં ઉંબરદત્ત નામના યક્ષનું ભવ્ય આયતન હતું. આ નગરમાં સિદ્ધાર્થ નામનો રાજા રાજ્ય કરતો હતો. રાજા સિદ્ધાર્થ ન્યાયપ્રેમી અને સદાચારી હતો. પાટલીખંડના પ્રત્યેક નર નારીને રાજા સિદ્ધાર્થ માટે અતિશય બહુમાન હતું. એ જ નગરમાં સાગરદત્ત નામનો અતિ ધનાઢ્ય સાર્થવાહ હતો. સાગરદત્તની પત્નીનું નામ હતું ગંગદત્તા. ગંગાના જળ જેવું નિર્મળ એનું ચારિત્ર હતું. સાગરદત્ત અને ગંગદત્તાના પ્રસન્ન દાંપત્યની ફળશ્રુતિ રૂપે એક પુત્ર થયો. સર્વાંગ સંપૂર્ણ અને રૂપવાન એવા પુત્રનું નામ પડ્યું ઉંબરદત્ત. એકવાર વિહાર કરતા અમે પાટલીખંડ પહોંચ્યા. નગરમાં સર્વત્ર આનંદ અને ઉત્સાહનું વાતાવરણ સર્જાયું. સમવ શરણ રચાતા ધર્મદેશનાનું શ્રવણ કરવા રાજા સિદ્ધાર્થ સપરિવાર આવ્યા. દેશનાનું શ્રવણ કરી પાછા તેઓ સ્વસ્થાને ગયા. એક દિવસની વાત છે, છઠના પારણે છઠની તપસ્યા કરતા ગૌતમ સ્વામી પારણાના દિવસે ભિક્ષાર્થે નીકળ્યા. પાટલીખંડ નગરમાં પ્રવેશ કરવા માટે નગરની 4 દિશામાં 4 દ્વાર હતા. ગૌતમે પૂર્વ દિશાના દ્વારેથી નગરમાં પ્રવેશ કર્યો. પ્રવેશ થતાં જ ગૌતમની નગર એક પુરુષ પર પડી. આ પુરુષનું સંપૂર્ણ શરીર રોગગ્રસ્ત હતું. એના શરીરમાં ખુજલી, કોઢ, જલોદર, ભગંદર, હરસ, મસા જેવા અનેક રોગોએ ડેરા તંબુ જમાવેલા હતા. સતત ખાંસીના રોગથી એ પીડાતો હતો. દમના વ્યાધિના કારણે એ સુખરૂપ શ્વાસ લઈ શકતો ન હતો. તેનું મુખ તેમજ હાથ પગ અત્યંત સૂજી ગયા હતા. એના હાથ પગની આંગળીઓ સડી ગઈ હતી. એના કાન અને નાક પણ સડી ગયા હતા. એના શરીરમાંથી સતત રસી અને પરુ વહેતા હતા. તેના શરીરના સેંકડો છેદોમાં કીડાઓ ખદબદતા હતા. તેના નાક કાનમાંથી લાળ શ્લેષ્મ ટપકી રહ્યા હતા. વારંવાર પરુ, લોહી અને કીડાઓના તે કોગળા વમી રહ્યો હતો. અસહ્ય વેદનાને લીધે તે કરુણ અને કર્કશ ચીસો નાખ્યા કરતો હતો. તેની પાછળ સેંકડો માખીઓ બણબણી રહી હતી. તેના માથામાં અનેક ઘા પડ્યા હતા. તેના કપડા ચીથરે હાલ થઈ ગયા હતા. તેના હાથમાં તૂટેલા ઘડાના ઠીકરાઓ હતા. ઠીકરાઓ દ્વારા ઘેર ઘેર ભીખ માંગીને તે પોતાનો નિર્વાહ કરતો હતો. જીવતી નરકસમા આ પુરુષને જોયા પછી ગૌતમ આગળ નીકળી ગયા. પાટલીખંડ નગરના ઉચ્ચ, મધ્યમ, નીચ ઘરોમાં ભિક્ષા વહોરી તેઓ મારી પાસે ઉપસ્થિત થયા. મને ગોચરી બતાવી તેનું આલોચન કર્યું. ત્યારબાદ મારી આજ્ઞા લઈ સાપ જેમ આડો અવળો થયા વગર દરમાં જાય તેમ આહારના દ્રવ્યોને આમ તેમ મમળાવ્યા વગર, સ્વાદ લીધા વગર ગોચરી વાપરી. સંયમ અને તપથી ભાવિત ગૌતમ સ્વામી ફરી એકવાર સ્વાધ્યાય આદિ આવશ્યક કાર્યો પતાવી બપોરના સમયે ભિક્ષા માટે નીકળ્યા. પાટલીખંડ નગરના દક્ષિણ દિશાના દ્વારથી તેમણે પ્રવેશ કર્યો. પ્રવેશ કરતા જ તેઓની નજર ફરીથી એ જ રોગિષ્ઠ પુરુષ પર પડી. તેને જોઈને ગૌતમ આગળ નીકળી ગયા.
આવું એકવાર પશ્ચિમ દિશાથી પ્રવેશ કરતી વખતે પણ બન્યું અને આવી જ ઘટના ઉત્તર દિશાથી પ્રવેશ કરતી વખતે પણ બની. અર્થાત એ જ રોગિષ્ટ પુરુષ ગૌતમને ચારે દિશામાં ચારે દ્વારમાં પ્રવેશ કરતી વખતે સામે મળ્યો. આ માણસ લાંબા કાળથી રીબાયા કરે છે. નક્કી પૂર્વ કાળમાં એણે ભારે અશુભ કર્મ બાંધ્યા હોવા જોઈએ, જેના કડવા ફળ તે અત્યારે ભોગવી રહ્યો છે. ગૌતમ ગોચરી વહોરીને પાછા ફર્યા. તેમણે મને ચારે દિશામાં મળેલા એ રોગિષ્ટ પુરુષની સગળી વાત કરી. પછી પૂછ્યું, ભગવંત, આ વ્યક્તિ પૂર્વ ભવમાં કોણ હતી? એણે એવા કયા કર્મો કર્યા કે જેથી વર્તમાનમાં ભારે રોગિષ્ટ શરીર સાથે દુઃખમય જિંદગી વિતાવવી પડે છે? ગૌતમના પ્રશ્નનો ઉત્તર આપતા મેં કહ્યું, ગૌતમ, આ જંબુદ્વીપના ભરત ક્ષેત્રમાં વિજયપુર નામનું નગર હતું. ઇન્દ્રપુરીની તુલના કરે તેવા આ નગર પર રાજા કનકરથ કુશળતાથી રાજ્ય કરી રહ્યો હતો. રાજા કનકરથની આણ ઉત્થાપી શકે તેવી નગરમાં એક પણ વ્યક્તિ ન હતી. એ જ નગરમાં એક રાજવૈદ્ય હતો. તેનું નામ હતું ધન્વંતરી. તે અષ્ટાંગ આયુર્વેદનો જ્ઞાતા હતો. અર્થાત બાળકોને થયેલા રોગની ચિકિત્સા, નાક, આંખ, મો વગેરે શરીરના ઉર્ધ્વ ભાગમાં થયેલા રોગોની ચિકિત્સા, જેણે બાણ, કાંટા વગેરે ભોંકાયા હોય તેને ખોતરી કાઢવાની વૈદ્ય ક્રિયા, શારીરિક રોગોને શાંત કરવાનો ઈલાજ, વિવિધ પ્રકારના વિષ ઝેર ઉતારવાની પ્રક્રિયા, ભૂત વગેરેના ઉપદ્રવોને દૂર કરવાની પ્રક્રિયા, આયુષ્યને સ્થિર કરનારા રસાયણો બનાવવાની માહિતી, શારીરિક બળ, વીર્ય વધારનારા ઔષધિઓ બનાવવાના વિજ્ઞાનનો તે જાણકાર હતો. તેના હાથમાં જશ રેખા હતી, જેથી તેના હાથે રોગીઓને આરોગ્ય પ્રાપ્ત થતું, સૌને શાતા વળતી, તેમજ તે શસ્ત્રક્રિયામાં પણ અત્યંત કુશળ હતો. તેનો હાથ હળવો હોય બીમાર વ્યક્તિને જરા પણ અશાતા પહોંચાડ્યા વગર તે તેમને નિરોગી કરતો. આમ વૈદ્યશાસ્ત્રમાં તે અત્યંત નિષ્ણાંત હોય રાજા, રાણી, શ્રેષ્ઠી, સાર્થવાહ વગેરેની તો તે ચિકિત્સા કરતો જ હતો. સાથે સાથે દુર્બળ, રોગી, પીડિત, સનાથ, અનાથ, શ્રમણ, બ્રાહ્મણ, ભિક્ષુક, કાવડિયા અને કાપાલિક વગેરેનું પણ તે વૈદુ કરતો હતો. આવેલી બીમાર વ્યક્તિઓમાંથી કેટલાકને તે મત્સ્ય અને માંસના ઉપચારો બતાવતો તો કેટલાકને કાચબા, મગર, ગ્રાહ, સુનસુમાર વગેરે જળચર પ્રાણીના ઉપચારો બતાવતો. આવી જ રીતે બકરા, ઘેટા, રોઝ, ડુક્કર, હરણ, સસલા, સાંડ, પાડા વગેરે ચોપગા પ્રાણીઓના માંસના ઉપચારો પણ ઔષધ રૂપે કેટલાકને તે બતાવતો તો કેટલાકને તેતર, લાવરી, કબૂતર, કુકડા, મોર વગેરે પક્ષીના માંસનું સેવન કરવાનું પણ જણાવતો. એ જ રીતે બીજા પણ જળચર, સ્થળચર, ખેચર યોનિના પશુ પક્ષીના માંસ ખાવાનો ઉપદેશ આપતો. વૈદ્ય ધન્વંતરી જેમ બીજાને ઉપદેશ આપતો તેમ પોતે પણ આવા પશુ પક્ષીના માંસ અને તેનો રસ પકાવીને, ભૂંજીને, તળીને, દારૂ વગેરે સાથે ખાતો અને પીતો. આમ ધન્વંતરી વર્ષો સુધી આવી અશુભ ક્રિયાઓનું સેવન કરી કરાવી અત્યધિક પાપ કર્મોનું ઉપાર્જન કરી 3200 વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી છઠ્ઠી નરકમાં 22 સાગરો પમના આયુષ્યવાળા નારક તરીકે ઉત્પન્ન થયો. આ બાજુ પાટલીખંડના સાગર દત્તની પત્ની ગંગ દત્તાને જ્યારે જ્યારે પુત્રનો જન્મ થતો એ દરેક મૃત પુત્રો જ જન્મતા, અર્થાત જન્મતાની સાથે જ એ પુત્રો મૃત્યુ પામતા. એક દિવસની વાત છે, મધ્યરાત્રિએ અચાનક ગંગ દત્તા જાગી ગઈ. શૈયામાં બેઠા બેઠા તે પોતાના કુટુંબ પરિવારની ચિંતામાં ચડી. એ ચિંતા કરતા કરતા તેને વિચાર આવ્યો, હું ઘણા સમયથી સાગરદત્ત સાથે સંસારના શ્રેષ્ઠ સુખો ભોગવી રહી છું, પરંતુ આજ દિન સુધી જીવંત પુત્ર કે પુત્રીને જન્મ આપવાનું સૌભાગ્ય મને પ્રાપ્ત નથી થયું. ખરેખર એ માતાઓને ધન્ય છે, તેઓ પુણ્યશાળી છે, કૃતાર્થ છે, એમનો વૈભવ સાર્થક છે, એમનો મા તરીકેનો મનુષ્ય જન્મ સફળ છે, જેને પોતાના પેટે બાળકોએ જન્મ લીધા છે,
જેનું સ્તનપાન કરવા બચ્ચાઓ આતુર છે, જેની કાલું કાલું મીઠું મીઠું બોલતા નાના બાળકો છે, જેના સ્તન પાસેથી સરકીને બાળકો ખોળામાં આવી પડે છે, જે બાળકોના કમળ જેવા કોમળ હાથ પકડીને તેમને ફરી ખોળે લેવા જતા તેઓ પાછા કાલું કાલું બોલી મધુર અવાજ કરી આનંદ ઉત્પન્ન કરાવે છે. જ્યારે હું અભાગણી છું, પાપીણી છું, પુણ્યહીન છું, કારણ કે મને આવી બાળ ચેષ્ટા કરવાવાળા એક પણ બાળકને જન્મ આપવાનું સદભાગ્ય પ્રાપ્ત નથી થયું, આથી મને લાગે છે હવે મારે એક જ કાર્ય કરવા જેવું છે. સવારે સૂર્યોદય થતાં જ સાગરદત્ત શ્રેષ્ઠીને પૂછી વિવિધ પ્રકારના પુષ્પ, વસ્ત્ર, ગંધ, માળા અને અલંકારો લઈ મારા જ્ઞાતિજનો, સ્વજનો, મિત્રો, સંબંધીઓ અને પરિજનોની સ્ત્રીઓ સાથે પાટલીખંડ નગરની બહાર જ્યાં ઉંબરદત્ત યક્ષનું મંદિર છે ત્યાં જવાનું. ત્યાં જઈ ઉંબરદત્ત યક્ષની બહુમૂલ્ય પુષ્પો વડે પૂજા કરીને એમને પગે લાગીને હું પ્રાર્થના કરીશ. હે દેવાનો પ્રિય, હવે જો મને દીકરો કે દીકરી આવશે તો હું તમારી રોજની પૂજાની રકમ વધારી આપીશ, તમારા મંદિરે થતા દાનની રકમમાં વધારો કરીશ, અમારી કુલ આવકમાંથી તમને અપાતો ભાગ વધારી આપીશ તથા તમારા દેવ ભંડારમાં વધારો કરી આપીશ. આમ વિચારી સવારે સૂર્યોદય પછી ગંગદત્તા સાગરદત્તની પાસે આવી બે હાથ જોડી મસ્તક નમાવી તેણે કહ્યું, હે સ્વામીનાથ, તમારી સાથે મનુષ્ય લોકના સાંસારિક સુખો પર્યાપ્ત માત્રામાં ભોગવવા છતાં મને આજ દિન સુધી એક પણ પુત્ર કે પુત્રી નથી થયા, તેથી હું ચાહું છું કે જો આપ આજ્ઞા આપો તો મિત્ર, પરિવાર, સ્વજન, જ્ઞાતિજનોની મહિલાઓની સાથે પાટલીખંડ નગરની બહાર ઉદ્યાનમાં જઈ ઉંબરદત્ત યક્ષની પુષ્પ પૂજા કરી પુત્ર પ્રાપ્તિ માટે માનતા માનું. ભદ્રે, મારી પણ એવી જ ઈચ્છા છે કે કોઈ પણ રીતે તને જીવિત પુત્ર કે પુત્રીની પ્રાપ્તિ થાય. સાગરદત્તની સંમતિ મળતા ગંગદત્તાના આનંદનો કોઈ પાર ન રહ્યો. ગંગદત્તાએ તરત જ પુષ્પ, વસ્ત્ર, સુગંધી દ્રવ્યો, માળા, અલંકાર તેમજ વિવિધ પ્રકારની પૂજાની સામગ્રીઓ એકઠી કરી ત્યારબાદ મિત્રો, જ્ઞાતિજનો, સ્વજનોની સ્ત્રીઓ સાથે ઘરેથી નીકળી પાટલીખંડ નગરના મધ્ય ભાગમાં આવેલી એક વાવડી પાસે પહોંચી ત્યાં પુષ્પમાળા, અલંકારો આદિ ઉતારી વાવમાં પ્રવેશ કર્યો. સ્નાન આદિ કરી કપાળે તિલક, અક્ષત આદિ કરી ભીના વસ્ત્રે જ ગંગદત્તા વાવમાંથી બહાર આવી ત્યારબાદ પૂજાની સામગ્રી લઈ ઉંબરદત્ત યક્ષના મંદિરમાં ગઈ. યક્ષ પ્રતિમાના ભાવથી દર્શન નમન કર્યા અને પછી મોર પીંછથી પ્રમાર્જન કરી જળથી અભિષેક કર્યો. એ પછી સુગંધી અને સુકોમળ વસ્ત્રથી મૂર્તિને લૂછીને પોતે લાવેલા શ્વેત વર્ણના નવા વસ્ત્રો પહેરાવ્યા. તેની ઉપર અતિ કિંમતી પુષ્પ, વસ્ત્ર, માળા, ગંધ, ચૂર્ણ વગેરે વસ્તુઓ ચડાવી અંતે ધૂપાદી કરીને ફરી ઉંબરદત્ત યક્ષને પગે લાગી અને પ્રાર્થના કરી. હે યક્ષાધિરાજ, જો હું એક જીવિત બાળક કે બાળિકાને જન્મ આપીશ તો હું તમારી રોજની પૂજાની રકમ વધારી આપીશ, તમારા મંદિરે થતા દાનની રકમમાં વધારો કરીશ, અમારી કુલ આવકમાંથી તમને અપાતો ભાગ વધારી આપીશ તથા તમારા દેવ ભંડારમાં વધારો કરી આપીશ. આ પ્રમાણે માનતા રાખીને તે ઘર તરફ પાછી ફરી. આ બાજુ ધન્વંતરી વૈદ્યનો જીવ નરકમાંથી નીકળી પાટલીખંડ નગરમાં સાગરદત્તની ભાર્યા ગંગદત્તાની કુક્ષીમાં ગર્ભરૂપે ઉત્પન્ન થયો. ગંગદત્તાનું હૈયું ખુશીથી ઝૂમી ઉઠ્યું. કંઈક સંકોચાઈને તેણે સાગરદત્તને વાત કરી. સાગરદત્તે ગંગદત્તાને પ્રેમથી નવડાવી દીધી. ગર્ભને લગભગ 3 મહિના પૂર્ણ થયા ત્યારે ગંગદત્તાને મનોરથ થયા. તે માતાઓને ધન્ય છે, એમનો જન્મ, એમનું જીવન સફળ છે. જેઓ પ્રચુર પ્રમાણમાં અસન, પાન, ખાદિમ, સ્વાદિમ, મદિરાદિ તૈયાર કરી સ્વજન, જ્ઞાતિજન, મિત્રવર્ગની મહિલાઓ સાથે નગરની પુષ્કરિણી નામની વાવમાં સ્નાન, માંગલિક કાર્યો કરી સહુની સાથે ભોજનાદિ કરી પોતાના ડોલા પૂર્ણ કરે છે. મારા પણ આવા મનોરથો સફળ થાઓ. આમ વિચારી પ્રભાતે સૂર્યોદય થતા ગંગદત્તા એ સાર્થવાહ સાગરદત્ત પાસે આવીને પોતાના મનોરથોની વાત કરે છે. શ્રેષ્ઠી સાગરદત્તે ખૂબ જ ઉત્સાહથી તેના મનોરથો પૂર્ણ કરવાની અનુજ્ઞા આપી.
અનુજ્ઞા મળતા જ ગંગદત્તાની ખુશીનો કોઈ પાર ન રહ્યો. પોતાના મનોરથ અનુસાર 4 પ્રકારનો આહાર તથા 6 પ્રકારની મદિરાદી તૈયાર કરાવી સ્વજનાદિની સ્ત્રીઓ સાથે નગરની પુષ્કરિણી વાવ પાસે આવી સ્નાનાદિ માંગલિક અનુષ્ઠાનો કરી ગંગદત્તા ઉંબરદત્ત યક્ષના મંદિરે પહોંચી પૂર્વવત પૂજાદિ કરીને ધૂપ પ્રગટાવ્યો. ત્યારબાદ ફરી પુષ્કરિણી વાવ પાસે સૌ આવ્યા. ત્યાં સર્વ સખી સ્ત્રીઓએ સાથે મળીને ગંગદત્તાને વિવિધ અલંકારોથી વિભૂષિત કરી પછી સૌએ ભોજન કર્યું, મદિરા પાન કર્યું. આ રીતે પોતાનો દોહલો પૂરો કરી ગંગદત્તા સ્વજનો સાથે ઘરે પાછી વળી. એક પછી એક મહિનાઓ પસાર થઈ રહ્યા હતા. ગંગદત્તાને પોતાનું સ્વપ્ન, પોતાના મનોરથો ટૂંક સમયમાં પૂર્ણ થશે તેનો આનંદ રોમાંચિત કરી રહ્યો હતો. બરાબર 9 મહિના પૂર્ણ થયા અને ગંગદત્તાએ એક પુત્રને જન્મ આપ્યો. પરિવારમાં આનંદ આનંદ છવાઈ ગયો. માતા પિતાએ પુત્ર જન્મનો ઉત્સવ મનાવ્યો. નામકરણના દિવસે માતા પિતાએ જાહેર કર્યું, આ બાળક ઉંબરદત્ત યક્ષની બાધા રાખવાથી જન્મ્યો છે, માટે તેનું નામ ઉંબરદત્ત રાખીએ છીએ. સૌએ આ નામ વધાવી લીધું. શેઠ સાગર દત્તે ઉંબરદત્તના લાલન પાલન માટે 5-5 ધાવ માતાઓ રાખી. ઘણા વર્ષે ઘણી માનતાઓ માન્યા પછી આવેલા આ બાળકની સાર સંભાળમાં સાગરદત્ત કોઈ કચાશ રાખવા માંગતા ન હતા. સૌના લાડકોડ પામતો ઉંબરદત્ત ધીરે ધીરે મોટો થવા લાગ્યો. સેંકડો દાસ દાસીઓ તેની સેવામાં હતા. ઉંબરદત્ત મૃત્યુ લોકમાં સ્વર્ગ લોકના સુખો અનુભવતો હતો. એકવાર સાગરદત્ત શેઠ વ્યાપારાર્થે વહાણ ભરી પરદેશ જવા નીકળ્યા. મધદરિયે તોફાન થતા શેઠ તમામ વહાણો સાથે દરિયામાં ડૂબી ગયા. શેઠ સાગરદત્તનું મૃત્યુ થયું. આ સમાચાર થોડા સમય પછી ગંગદત્તાને મળતા ગંગદત્તાનું હૃદય બેસી ગયું. ગંગદત્તા પણ મૃત્યુના દ્વારે જઈ ઊભી. પાટલીખંડ નગરમાં સર્વત્ર ઉંબરદત્તના માતા પિતાના મૃત્યુના સમાચાર દાવાનળની જેમ ફેલાઈ ગયા. શેઠ સાગર દત્તની જેટલી ઉઘરાણી બાકી હતી તે લેવા તમામ લેણદારો ઉંબરદત્તના ઘરે આવી ઊભા. ઉંબરદત્ત નાનો હતો, વળી ન બાપો હતો, તેનું કાંઈ ન ચાલ્યું. તેના દેખતા જ બધી સંપત્તિ લેણદારો હડપ કરી ગયા. બીજી બાજુ રાજ્યના સૈનિકોએ આવીને ઉંબરદત્તને ઘરમાંથી બહાર કાઢ્યો. ઉંબરદત્ત પહેરે કપડે રસ્તા પર આવી ગયો. ઉંબરદત્તને ખાવા પીવાના પણ ફાંફા પડી ગયા. ભૂખ્યો તરસ્યો ઉંબરદત્ત પાટલીખંડમાં જ્યાં ત્યાં રખડવા લાગ્યો, જે તે ખાવાથી તેનું આરોગ્ય બગડ્યું. અંતે એક દિવસ તેના શરીરમાં 16 મહારોગોએ ડેરા તંબુ નાખી દીધા. ઉંબરદત્તની કાયા શ્વાસ, ખાંસી, ખુજલી આદિ મહારોગોથી ઘેરાઈ ગઈ. તેના શરીરના અવયવો સડી ગયા. આ રોગના દુઃખોને સહન કરતો ઉંબરદત્ત હાથમાં ફૂટેલું ઠીકરું લઈ પાટલીખંડમાં ભીખ માંગતો ફરવા લાગ્યો. ગૌતમ, આ રીતે ઉંબરદત્ત પોતાના પૂર્વકૃત અશુભ કર્મોના ભયંકર ફળને ભોગવતો સમય પસાર કરી રહ્યો છે. ઉંબરદત્તની કરુણ કથા સાંભળી ગૌતમથી ન રહેવાયું. તેમણે પૂછ્યું, ભગવંત, આ ઉંબરદત્ત મરીને કાળ કરીને ક્યાં જશે? કઈ ગતિમાં ઉત્પન્ન થશે? મેં કહ્યું, ગૌતમ, ઉંબરદત્ત આ ભાવમાં 72 વર્ષનું આયુષ્ય પૂર્ણ કરીને મરીને પ્રથમ નરક રત્નપ્રભા નામની નરકમાં નારક રૂપે ઉત્પન્ન થશે. ત્યાંનું આયુષ્ય પૂર્ણ કરી સંસારમાં ભટકી પૃથ્વીકાય આદિકાયમાં લાખો વાર ઉત્પન્ન થશે. ત્યાંથી નીકળી હસ્તિનાપુરમાં કુકડા રૂપે ઉત્પન્ન થશે. ત્યાં જન્મ લેતા જ ઉજાણી નિમિત્તે ગોષ્ઠિક મંડળી દ્વારા તેનો વધ કરવામાં આવશે. ત્યાંથી મૃત્યુ પામી ફરી હસ્તિનાપુર નગરીમાં જ શ્રેષ્ઠીકુલમાં તેનો જન્મ થશે. ત્યાં સમ્યક્ત્વ પામી મરીને સૌધર્મ દેવલોકમાં દેવ થશે. ત્યાંથી જ્યવી મહાવિદેહમાં જન્મ લેશે. યોગ્ય સમયે ચારિત્ર લઈ સુંદર સંયમની આરાધના કરી સર્વ કર્મોનો ક્ષય કરી મુક્તિપુરીમાં નિવાસ કરશે. સર્વ દુઃખથી રહિત થશે, અનંત સુખનો ભોગતા થશે. ઉંબરદત્તનો પૂર્વભવ
પૂર્વ ભવના ઘોર પાપો, વર્તમાન ભવ અને એમાં ભોગવેલ ભારેમાં ભારે કર્મોનું વર્ણન પ્રભુ વીરના મુખે સાંભળીને પરશદાનું અંતઃકરણ પાપથી ભીરું બની ગયું.